નમસ્કાર એક્ઝોટિક ચેનલના બધા મારા મિત્રોના સુરત ઉધના બ્રિંદા ટ્રાવેલર્સમાંથી હેમંતભાઈ ગોહરના નમસ્કાર. આજે આ ચેનલના માધ્યમથી મને થોડું બે વાત કહેવા માટે મને આમંત્રણ મળ્યું છે એ બદલ હું ચેનલનો ખૂબ આભાર માનીશ. આજરોજ આ વિશ્વની COVID-19 કોરોનાની જે મહામારી ચાલી રહી છે છેલ્લા 2-2.5 મહિનાથી, તેના લીધે વિશ્વના દરેક ધંધા પડી ભાંગ્યા છે અને લોકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. એવી રીતે આપણા ભારતમાં પણ એ જ પરિસ્થિતિ છે અને એમાં એક અમારી પણ એક ટ્રાવેલ એજન્સીનો બિઝનેસ છે. એની અંદર આજે દરેક ધંધા કરતાં અમારો એક અલગ ધંધો છે જે છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ સરસ ચાલી રહ્યો હતો, પણ આ મહામારીને લીધે આજે દરેક ધંધા કરતાં અમારી વિપરીત અસર થઈ છે અને અમારી તો ખૂબ જ આની અસર બહુ ખરાબ પડી છે. અને સરકાર તરફથી પણ ઘણા વખતથી એવું કહેવામાં આવ્યું હતું કે અમને અંદર આશા હતી કે આમાં અમને પણ કંઈ હેલ્પ થશે, પણ એમણે જે બધી આર્થિક સહાયો જાહેર કરી એની અંદર અમને ટ્રાવેલર્સવાળાને કોઈ આમાં ભવિષ્ય ઉજ્જવળ દેખાતું નથી. આજે મારી મોટી એટલી ટ્રાવેલ એજન્સી નથી, છતાં હું ઉધનામાં 20 વર્ષથી કરું છું. મારી 2 ટૂર તો ભગવાનની માતાજીની દયાથી વૈષ્ણોદેવીની જાન્યુઆરી ફેબ્રુઆરીમાં બહુ સરસ ગઈ અને યાત્રા અમે સુખરૂપ કરી આવ્યા, પણ ત્યારબાદ આ મહામારી બાદ મારી મે જૂનમાં અમરનાથ યાત્રા, 4 ધામની 2-3 ટૂરો હતી, નેપાળની મારી ટૂરો હતી, પણ સંજોગો વસાત એ મારે યાત્રા મોકૂફ કુદરતી રીતે રાખવી પડી, કારણ કે ટ્રેનો ફ્લાઇટો બધું કેન્સલ થઈ ગયું. અને ટોટલી અત્યારે અમારો બિઝનેસ છેલ્લા 2.5 મહિનાથી બંધ છે. લોકડાઉનમાં થોડું છેલ્લા 10 દિવસથી સરકારે છૂટછાટ આપી છે, પણ અમારો બિઝનેસ તો એવો છે કે લોકો બિઝનેસ કરે, એમની પાસે 2 પૈસા બચે અને બાકીનું પ્લાનિંગ બચત કર્યા પછી વધે પૈસા તો અમારે ટૂરમાં આવવા માટેનું એ લોકો પ્લાન કરે. ત્યાં સુધી તો અમારે ઓફિસમાં બેસવું બી બહુ મુશ્કેલ થઈ ગયું છે. આજે મારી જે બધી 4 ધામ અને નેપાળની ટૂર હતી એના માટે એટલું બધું કન્ફ્યુઝન, બધું ગવર્મેન્ટ તરફથી કોઈ ડિક્લેરેશન આવતું નથી. ફ્લાઇટમાં ડેટ ચેન્જ કરાવી તો કસ્ટમરને ફ્લાઇટ ટિકિટ સમજી લો કે 3,000ની હોય તો એની 4,000 કરવા માટે બિચારા હોય, બધા 1,000 રૂપિયા એક્સ્ટ્રા આપીને પાછી ડેટ ચેન્જ કરે કે આપણે જૂનના એન્ડમાં જશું, તો જૂનની એન્ડમાં પણ ટિકિટો સરકારે જૂન 30 સુધી ટ્રેનો કેન્સલ કરી દીધી. એના કારણે આજે લોકોને રિફંડ બી કઈ રીતે આપવું? અને આજે અમે હોટલો 4 ધામની યાત્રામાં તમને પણ ખબર છે કે પહેલાંથી બસો ત્યાં રસોડા માટે અને બધી ગાડીઓ બુક કરવાની હોય છે, અમરનાથ યાત્રામાં રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે, ટોટલી બધું બંધ છે. અને ચાલો રેલવેમાં તો સરકારે ડિક્લેર કર્યું છે કે અમે પૂરા પૈસા તમને પાછા આપીશું, તો એ પણ અત્યારે માર્ચ અને એપ્રિલ સુધીના પૈસા ધીરે ધીરે હજુ આપે છે. મે જૂનના તો હજુ અમારા એકાઉન્ટમાં પૈસા આવ્યા નથી. અને ફ્લાઇટમાં તો એમ જ કહે છે કે ભાઈ તમે જે નામની ટિકિટો બુક કરાવી છે એમને અમને માર્ચની 2021 સુધીમાં તમે ટ્રાવેલિંગ કરી શકશો, તો એ કોણ જશે? એમને કસ્ટમરને કેમ સમજાવવા, એમને કેમ પૈસા આપવા? એટલું બધું કન્ફ્યુઝન છે. એટલે અમારી હું આજે સાઉથ ગુજરાત ટ્રાવેલ એજન્સીમાં મેમ્બર પણ છું, મારા બધા મિત્રો બી ઘણા છે એમાં, પણ આજે હું આ ચેનલના માધ્યમથી મને ચાન્સ મળ્યો છે તો હું લોકોને એક અમારા ટ્રાવેલ એજન્સી જાણકારી આપવા માગું છું કે ટ્રાવેલ એજન્સીઓને કઈ રીતે શરૂઆત કરવી કામની એ કોઈ જ સમજ નથી પડતી, કારણ કે કોઈ જાતની ઇન્કવાયરી નથી. ઉપરથી ઓફિસમાં બેસીએ તો જેનું ટૂરો કેન્સલ થઈ છે એ લોકોને સમજાવું કેમ? ઇન્ટરનેશનલ ટૂર મારી હતી 2, એ પણ ફ્લાઇટનું કોઈ ઓફિસ જ નથી ખુલી બોમ્બેમાં, તો મારે કસ્ટમરને કેવી રીતે એ બધાનું એનો રિપ્લાય આવ્યો? એવું ઘણું બધું મને કન્ફ્યુઝન છે. એટલે આજે હું આ ચેનલ માધ્યમથી એ જ કહેવા માગું છું કે સરકારે પણ અમને ટ્રાવેલ એજન્સીઓ અને જે પણ અમારા ટ્રાવેલ એજન્સી બસવાળા છે કે પેકેજ ટૂરવાળા છે, ગ્રુપ ટૂરવાળા છે, એ લોકો માટે અમને સ્પેશિયલ કંઈક પેકેજ પેટે રાહત સરકારે આપવી જોઈએ. ખાલી કંઈ નહીં તો અમને થોડી રાહત આપી હોય તો અમને થોડો એમ થાય કે ના, અમારા માટે સરકારે થોડું આટલું અમે
સરકાર માટે આપણે એટલા હિતેચ્છુક છીએ, તો એમને અમને એટલી હેલ્પ કરવી જોઈતી હતી, પણ કોઈ જાતનું એમાં હેલ્પ નથી. બધા નિરાશ થઈ ગયા છે, બધા ઉપરવાળાના ભરોસે બેઠા છે કે ભાઈ આ ક્યારે શરૂ થશે અમારી ટૂરનું કામકાજ, ને આ ક્યારે બધી મહામારી બંધ થશે અને ટૂરનું કામ થશે, પણ અમને નજીકમાં તો કોઈ એવું ભવિષ્ય ઉજ્જવળ દેખાતું નથી. એટલે બધા એટલા નિરાશ થઈ ગયા છે, હવે કઈ રીતનું આગામી અમારે પ્લાન કરવું એ જ ખબર નથી પડતું. અને એમાં જે નાના ટ્રાવેલ એજન્ટો છે એની તો ખૂબ જ દશા એકદમ એટલા બધા તકલીફમાં છે કે પૂછવાની વાત નહીં. અને ટોટલી આમ પણ સુરતમાંથી ઘણી બધી પબ્લિકો, બધા જે કામદારોને બધા છે, બધા પોતપોતાના વતન જતા રહ્યા, એટલે કામકાજના ધંધા પાણી પણ બધાના શરૂઆત થતા વાર લાગશે. એટલે અમને તો શ્રાવણ મહિનો દિવાળી આવે ત્યાં સુધી કોઈ જ ટૂરનું અત્યારે તો અમને એવું લાગતું નથી કે અમારું કામકાજ ચાલે. એટલે અત્યારે સરકાર કોઈ એરલાઇનની એવી ગાઈડલાઇન આપે કે અત્યારે એરલાઇન ચાલુ કરી અને એમાં જ જો ફ્લાઇટો કેન્સલ થતી હોય અને રિફંડ બાબતમાં કોઈ સરકાર ક્લિયર નહીં કરતી હોય, તો અમારી તો આટલી બધી ટિકિટો છે ચારધામમાં, સુરત દિલ્હીની, દિલ્હીથી પાછી સુરતની છે, દહેરાદૂનની છે, કેટલી બધી ટિકિટો છે, સુરત દિલ્હી, દિલ્હી જમ્મુ, જમ્મુ દિલ્હી, દિલ્હી સુરત, આ બધી ટિકિટો સ્પાઇસ જેટની, એર ઇન્ડિયાની, કોઈ જવાબ નથી આપતું. એર ઇન્ડિયાવાળા આપે તો સ્પાઇસ જેટવાળા નહીં આપે, સ્પાઇસ જેટવાળા આપે તો એર ઇન્ડિયાવાળા નહીં આપે. એટલે આનું કઈ રીતે આનો ઉકેલ કરવો એ જ કંઈ સમજણ નથી પડતી. એટલે ટ્રાવેલ એજન્સીઓ માટે મેં ખાસ આજે 2-2 મહિનાથી અમે તો ઘરે જ બેઠા છીએ, આરામ કરીએ છીએ, આ ટીવી પર ન્યૂઝ જોઈએ છે અને લોકોનું આજે કંઈ મેસેજ આવે પેપરમાં એ જોઈએ છે. આજે આ ઇન્ટરવ્યૂના મારફત અમને થોડી જાણકારી અમે આપવા એ માગીએ છીએ કે સરકાર થોડો આમાં ઇન્ટરેસ્ટ લઈ અને અમને પણ જે ટ્રાવેલ એજન્ટ છે, અમારા એસોસિએશનના ગ્રુપના બધા મેમ્બરો છે, એમાં અમારા જે પ્રમુખને જે પણ અમારા મિત્રો છે એમની કોન્ટેક્ટ નંબર લઈ અને અમને ખરેખર હેલ્પ કરવી જોઈએ એવું અત્યારે આ મારું ઉધનામાં ઓફિસ છે અને બ્રિંદા ટ્રાવેલર્સના નામે હું હેમંત ગોર પોતે આ માહિતી તમને બધાને આપવા માગું છું. અને આ હું છેલ્લા 15 વર્ષથી આ યાત્રા કરનું ટૂરનું કામ કરું છું, ધાર્મિક ટૂરનું, એમાં ચારધામ અને અમરનાથ રેગ્યુલર જાઉં છું. છેલ્લા 2 વર્ષથી અમરનાથમાં થોડી તકલીફના લીધે હું નથી જતો, બાકી ચારધામ અને અમરનાથ મારા અંદર શરીરની અંદર એવું છે કે એ યાત્રી એકવાર તો કરવી જ જોઈએ જીવનમાં. પણ આ વખતે યાત્રા બી બંધ છે, પેસેન્જર પણ નથી, ટૂર પણ બંધ છે, ઓફિસ બી બંધ છે, રેલવે બી બંધ છે, એરલાઇન બી બંધ છે, તો અમે કેવી રીતે કરીએ? અને એ બધું તો છોડો, ભગવાનના મંદિર જ બંધ છે તો અમે કેવી રીતે યાત્રા કરીએ? એટલે અમને ખરેખર બહુ નિરાશા છે અને અમે ઉપરવાળાને પણ પ્રાર્થના કરીએ ભગવાનને અને સરકારને પણ અમે થોડી રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારે સમય થોડું જોઈને હેલ્પ કરે અમારા ટ્રાવેલ એસોસિએશન બધા ગ્રુપના ભાઈઓ બહેનોને સુરતના બધા, અને બધા કામકાજ ધીરે ધીરે ચાલુ થાય એવી અમે આશા રાખીએ છીએ. જય હિન્દ. અને એક વાત તો હું ખાસ કહેવાનો રહી ગયો એરલાઇન્સ માટે મિત્રો, કે આજે કેટલા લોકોએ એરલાઇનની ટિકિટો કઢાવી છે, કોઈ યુએસની, કોઈ યુક્રેનની, કોઈ યુરોપની, કોઈ લંડનની. આજે ટિકિટમાં માર્ચ મહિનાથી આ પ્રોબ્લેમ ચાલે છે તો લોકોએ જૂનમાં કરાવ્યું, હવે જૂનમાં પણ ફ્લાઇટો બંધ છે. એક્સટેન્શન કરવામાં તમને એક ટ્રાવેલર્સના થકી એક તમને માહિતી આપી દઉં કે એરલાઇનમાં એવું હોય છે કે ભાઈ તમને પૈસા પાછા નહીં મળે, ડેટ ચેન્જ કરી શકો. પણ ડેટ ચેન્જ કરવામાં બી શું પ્રોબ્લેમ છે કે તમે ડેટ ચેન્જ કરવામાં આજે તમે સમજી લો કે 5000માં ટિકિટ લીધી હોય અને તમે જૂનમાં જવા માગો 6000 ટિકિટો, તો 1000 રૂપિયા બીજા એક્સ્ટ્રા આપવા પડે. ચલો એ પણ આપી દીધા, પણ એ આપવા છતાં પણ અત્યારે એ પરિસ્થિતિ છે કે એ ટિકિટ કેન્સલ નથી થતી. હવે એ લોકો એમ કહે છે કે ભાઈ તમને એની ક્રેડિટ નોટ તમને 1 વર્ષની અંદર આપી દઈએ, પણ લોકોને વિઝા પૂરા થઈ ગયા હોય, અત્યારે વિઝાની ઓફિસો બધી બંધ છે. એટલે એટલું બધું કન્ફ્યુઝન છે, એટલી લોકોને તકલીફ છે કે આનું કોઈ રીતે ઉકેલ જ નથી આવતો. અને આ બધી નાની નાની બાબતો માટે છેલ્લે કસ્ટમરો સાથે થોડી થોડી નાની મોટી અમારે મગજમારી થતી હોય છે, પણ એમને સમજાવવું બહુ અઘરું પડી જાય છે. જો કે કસ્ટમર બી એમની રીતે સાચા છે કે એમની પાસે વિઝા પૂરા થઈ ગયા, હવે જવું નથી, તો એ લોકો એમના વ્યવહાર છે કે ટિકિટના પૈસા માંગે, પણ જ્યારે અમને ઉપરથી નહીં મળતા હોય તો અમે કઈ રીતે આપી શકીએ પૈસા? એટલે આવા નાના નાના એટલા બધા કન્ફ્યુઝન છે. રેલવેમાં પણ અત્યારે કેવું છે, જેમ તેમ અમે કેટલું વેકેશનની ટિકિટો બધી બનાવી હતી, હવે બધી કેન્સલ થઈ ગઈ, અત્યારે ટ્રેન નથી ચાલતું, હવે નવે સાથે અમારે ટિકિટો કેવી રીતે લેવી અને કેવી રીતે આ ટૂરનું કામ કરવું? એટલે બહુ મુશ્કેલ થઈ ગયું છે અમારા માટે. એની હું તમને ખાસ આ જાણકારી આપું છું. યાત્રીઓ પણ બિચારા શું કરે, એમને યાત્રા તો કરવી જ હોય છે. આજે એવું નથી કે યાત્રા અમારી મારી વૈષ્ણોદેવીમાં 200-200 માણસની વૈષ્ણોદેવીની યાત્રા હું સરસ રીતે કરીને આવ્યો, પણ આજે મંદિર બંધ છે, ત્યાં જઈ જ નથી શકાતું અને લોકોની બધી ટિકિટો પેન્ડિંગ પડી છે, તો આનો કેવી રીતે ઉકેલ લાવવો? એટલે આ માટે કોઈ ગાઈડલાઇન સરકારે બહાર પાડવું જોઈએ, મારું એવું કહેવું મતલબ છે
કે સરકાર થોડુંક અમને ગાઈડલાઇન પાડે કે ટ્રાવેલ એજન્સીઓ પર તમે ચિંતા નહીં કરતો, સરકાર તમારી જોડે છે, તો અમને થોડુંક ખ્યાલ આવે કે ચલો ભાઈ કંઈ નહીં, અમને આ હિંમત છે તો અમારે અમારા જે રેગ્યુલર કસ્ટમર હોય અમે એને સાચવી શકીએ અને સારી રીતે અમે એ લોકોને યાત્રા કરાવી શકીએ. અને આપણે આપણે લોકોને સારી રીતે યાત્રા કરાવશું તો આપણું કામકાજ ચાલવાનું જ છે. પણ આ ઉપરવાળાનો એક કહેર આવ્યો છે કોરોના, એ ધીમે ધીમે ઓછો થશે જ અમને બી વિશ્વાસ છે, અને એ વિશ્વાસ ઓછો થઈ અને બધાના કામકાજ ચાલે એવી અમારી પ્રાર્થના છે ઉપરવાળાને. અને એની સાથે સાથે એ લોકોનું કામકાજ સારું ચાલશે તો અમારા બધા ટ્રાવેલર્સનો બિઝનેસ પણ સારો ચાલે એવી અમારી પ્રભુની ઈચ્છા છે અને ભગવાનને પણ પ્રાર્થના કરીશ. અને આ રીતે હું બધાને ઉપર મારા ટ્રાવેલ એસોસિએશનવાળાને પણ મેં જાણકારી આપી છે અને એ લોકોને પણ કહું છું કે તમે પણ થોડા જાગૃત થઈ અને સરકાર સામે આપણે ભેગા થઈ અને એમને પ્રસ્તાવ મૂકીએ કે અમને અમારી રીતે અમારી કોઈ ગાઈડલાઇન અમારા માટે જાહેર કરે. બસ આટલું જ. હું બૃંદા ટ્રાવેલ્સ હેમંતગોર ઉધના ગામમાં તમને આ કહેવા માટે મેં આ ચેનલ દ્વારા આજે તમને માહિતી આપી છે. ધન્યવાદ.